राज्य में नवरात्रि बाद शुरू थे पाछोतरो वरसाद नुकसानी पर नुकसानी लईने आव्यो छे। आ पाछोतरा वरसादे खेडूतोनी चार महीनानी मेहनत पर पाणी फेरव्यू छे। तहेवार टाणे ज खेडूतोना मोढे आवेलो कोळियो छिनवाई गयो छे। खेडूतो नुकसानी पर सरकारी सहायना मलमनी राह जोई रहा छे, पण सरकार वरसाद बंध थवानी राह जुए छे अने वरसाद छे के ते बंध थवानुं नाम ज नथी लई रह्यो, जेना कारणे खेडूतोनी हालत सूडी वच्चे सुपारी जेवी बनी गई छे। ખેડૂતોની દિવાળી બગડી, પાછોતરા વરસાદે પાણી ફેરવ્યું, ચાર મહિનાની મહેનત ગઈ પાણીમાં। ખુશીઓનો તહેવાર દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, પણ દિવાળી ટાણે રાજ્યના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ખેડૂતોને બરબાદ કર્યા છે પાછોતરા વરસાદે। નવરાત્રી બાદથી શરૂ થયેલો આ પાછોતરો વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, જે આફત માફક વરસી ખેડૂતોને પાયમાલ કરી રહ્યો છે। મગફળી હોય કે કપાસ કે સોયાબીન, તલ હરદ કે પછી ચોમાસું ડાંગર અને બાજરી જેવો તમામ ઉભો પાક અને તૈયાર પાક નષ્ટ થયો છે। હાલ જે ખેતરમાં જુઓ ત્યાં તમને નુકસાની દેખાશે। જુઓ અમરેલી બગસરાના લુઘિયા ગામના દ્રશ્યો। ખેડૂતોએ મગફળીના પાથરા તૈયાર કરી મૂક્યા હતા, પણ આકાશી આફત એવી વરસી કે પાથરા પાણીમાં તણાઈ ગયા। આ સાથે સોયાબીનનો પાક પણ નુકસાનીને ભેટ ચડ્યો છે। સોયાબીન ની હાલત તમે જો, આમાં ખેડૂતો પાસે અટાણે કઈ રહ્યું નથી, પાક બધો પાણીમાં પડ્યો છે। મોરબીમાં પણ આકાશી આફતે ભારે નુકસાની વેરી છે। મોરબીના ઉમિયાનગર ગામે કપાસ અને મગફળીના ખેતરોમાં નુકસાની જ નુકસાની દેખાઈ રહી છે। આમાં તમને નજરે દેખાય છે કે એવું નુકસાન છે, તમે જોઈ શકો છો 1.5-2 ઇંચ ઉપર વરસાદ પડેલો છે, અને સરેરાશ સિઝનનો જે વરસાદ જોઈ એના કરતાં 1.5 ગણો વધારે વરસાદ પડેલો છે। આશરે અમારા હિસાબે 90 ઇંચ વરસાદ આ ઋતુનો પડી ગયો છે, અને હવે દિવાળી આવવાનો સમય છે, હજી વરસાદ જ પડે છે તો આમાં ખેડૂને લેવું શું, તમે જોઈ શકો છો। અને સિટીમાં જરાક કાંઈક દેકારા થાય એટલે તરત કંઈક ટમેટાના ભાવ આ થઈ ગયા, ઉના ભાવ આ થઈ ગયા। એ ફિલ્ડ ઉપર અહીંયા આવે તો એને ખબર પડે કે આ વસ્તુ શું છે, અને ખેડૂત કેટલો દુઃખી છે આ જગતનો તાત, આ જગતનો તાતનું બિરુદ દઈને અમને બેઠા છે, એટલે તાતના હિસાબે અમે ટકી રહ્યા છીએ, બાકી હવે તાત જેવું આમાં કાંઈ છે નહીં, એ આપ નજરે જોઈ શકો છો। મોરબીના નાસિદપર ગામે 6,000 વીઘા જમીનના પાકમાં નુકસાન થયું છે, પણ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની દરકાર લેવા હજી સુધી નેતાઓ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતની પરિસ્થિતિ જાજી નબળી છે, ને કોઈ રાજકારણી દુલ્લાભાઈ હોય તો ભલે, પરસોત્તમ બાપા હોય તો ભલે, કોઈ ગામમાં દેખાતું નથી, મટાણે 4-4 વાર આવે છે, અત્યારે એકય રાજકારણી નસીબપરમાં દેખાણો નથી, પરિસ્થિતિ ખેડૂતની બહુ નબળી છે। જૂનાગઢના મેન્દ્રડામાં ધોધમાર વરસાદ પડતા મગફળી, સોયાબીન અને અડદના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ખેડૂતો કહી રહ્યા છે કે હવે અમારે આ નુકસાનીનો ધંધો છોડી દેવો પડશે। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અત્યારે મગફળી, સોયાબીન, અડદ જેવા પાકો તૈયાર થઈ ગયેલા છે, જેના કારણે અત્યારે બધા પાક ખેડૂતો લણણી કરી રહ્યા છે, પણ 19 તારીખ એની પહેલા પણ વરસાદ રોજનો 3-4 ઇંચ આવે છે, જેથી કરીને ખેડૂતને તૈયાર પાક સડી રહ્યો છે, હાથ આવેલ કોળિયો વયો ગયો છે, એને વીઘે 15-20 હજાર જેવો ખર્ચો કરીને તૈયાર કર્યું છે, અત્યારે ખેતું ખેડૂત દેવાદાર બની ગયો છે દિવસે ને દિવસે, જો આવું નવું રહેશે તો ખેડૂતો ખેતી છોડવા મજબૂર થઈ જશે, 15-20 હજાર જેવો ખર્ચો કર્યો, જો 45 સર્વે કરી સરકારશ્રી 20 હજાર રૂપિયા વીઘા દીઠ ખાતામાં નાખે તો જ ખેડૂત બચશે, બાકી ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે તો આ દુનિયાને અનાજ પૂરું પાડવાનું પણ બંધ થઈ જશે। સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતની સ્થિતિ જુઓ। આણંદના પેટલાદમાં ભારે વરસાદથી ચોમાસું ડાંગર ધોવાઈ ગઈ, ડાંગર ખેતરમાં આડી પડી છે। પેટલાદના નાર, પંડોળી, માણીજ સહિતના ગામના ખેડૂતો પાયમાલ બન્યા છે। વલસાડના પારડી, વાપી, કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદે ડાંગરનો કચ્છર ઘાણ કાઢ્યો છે, જેના કારણે જિલ્લા સાંસદથી લઈને કિસાન સંઘના નેતાઓ સરકાર પાસે સહાય માંગી રહ્યા છે।
તમે ઉદ્યોગપતિઓને અબજો રૂપિયામાં માફી આપી શકતા હોય તો આ જો આદિવાસી જિલ્લો છે અને તેમાં ખાસ કરીને ધરમપુર અને કપરાડાની અંદર તો આદિવાસી લોકો રહે છે અને આ ખેતી પર જ નભે છે, એમનું જીવનધોરણ જ આના પર હોય છે, એને સર્વે કરાવીને સરકારશ્રીએ સહાય પૂરી પાડવી જોઈએ. આમ હાલ રાજ્યના દરેક ખૂણેથી પાક નુકસાનીની રાવ ઉઠી છે. તહેવાર ટાણે આકાશી આફતે ખેડૂતોને પાયમાલ બનાવ્યા છે. ખેડૂતો સરકાર પાસે આશ રાખીને બેઠા છે કે સરકાર સહાયનો મલમ લગાવશે, મોટું રાહત પેકેજ જાહેર કરશે. પણ સરકારે હજી રાહત પેકેજની જાહેરાત નથી કરી. સરકાર વરસાદ રોકાવાની રાહ જોઈ રહી હોય તેવું લાગે છે, પણ પાછોતરો વરસાદ રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે ખેડૂતો માટે સહાય પેકેજ ક્યારે જાહેર થશે અને ખેડૂતોને સહાય ક્યારે મળશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.